મિત્ર ગુજરાતની ખેતી યુટ્યુબ ચેનલમાં વિરેન જલવા આપનું સ્વાગત કરું છું. મિત્રો, કપાસ મોટો થયા પછી એને પારી ચડાવવાની, નિંદામણ નાશ કરવાનું કઈ રીતે કરવાનું છે, ખોટા ખર્ચ વગર કરવાનું છે તો કઈ રીતે કરવાનું છે એ હું તમને આજે બતાવવાનો છું. તો ચાલો એ જોઈએ. એની પહેલાં એક વસ્તુ એ પણ સમજાવવા માગું છું કે આ વસ્તુ જે હું તમને બતાવવા માગું છું એ વસ્તુ કે કપાસ ઉગ્યો હોય, બે પાંદે હોય ત્યારથી લઈ અને કપાસ મોટો થાય, બરાબર છે, કે આપણે ફૂટ સવા ફૂટનો છોડવો થાય ત્યાં સુધી આ સાથી આપણે હાંકી શકીએ છીએ. આજે હું એવું તમને હું બતાવવાનો છું. બીજું એ તમને કેવું છે કે અમુક લોકોને એક પ્રશ્ન હોય છે કે આમાં તો પારા બુરાઈ જાય છે, ધોરિયા બુરાઈ જાય છે. આપણે તો આપણે કપાસ મોટો છે એટલે આ વિડીયો એમાં મેં બનાવ્યો છે, પરંતુ ખાસ હું તમને આજનું સેટિંગ એ સમજાવવાનો છું કે કપાસ નાનો હોય તો શું કરવાનું છે, કપાસ મોટો હોય તો શું કરવાનું છે, કેવી રીતે આંકવાનું છે એ ખાસ હું તમને બતાવી દઉં. જો મિત્રો, આપણે દાંતીનો દાંતો કાઢીને આંકીએ છીએ, તમે જોઈ શકો છો કેવું કામ થાય છે એ પણ, અને આપણે હાલી રહ્યું છે એ પણ તમે જોઈ શકો છો. માપના લીવરે તે આંકવાનું છે, એમ આપણે દેશી ભાષામાં કહીએ તો કે સ્લો લીવરે. પાછળ કઈ રીતે હાલી રહ્યું છે એ પણ હું તમને બતાવી દઉં. આપણે ચોપનની જારીમાં આંકી રહ્યા છીએ. કોઈ જટાવવાનો પ્રશ્ન છે નહીં. સાઈડ મિત્ર આપણે હાકેલું છે એ પણ તમે જોઈ શકો છો. આમાં પાછળ કોઈ માણસ પણ રાખ્યો નથી, છોડવા કાઢવા પડે. તમે જોઈ શકો છો કેવી રીતે હાકેલું છે એ પણ. આમાં આપણે ચોપનની જારીમાં એક મૂકીને એક હાક્યું છે. હવે મુકેલમાં શું હાકવાનું છે, કઈ રીતે હાકવાનું છે એ, અને કપાસને પારી ચડાવવાનું છે એ બંને એક સાથે થઈ જાય એવી રીતે આપણે હાંકવાનું છે દેશી જુગાડથી. તો એ શું દેશી જુગાડ છે એ વિડીયો પણ હું આપને માટે આવતો વિડીયો બનાવીશ. મિત્ર, આ તમે જોઈ શકો છો આ રીતનું આપણે આપ્યું છે. હવે ખાસ આના સેટિંગ વિશેની તમને હું વાત કરી દઉં તો ત્યાંનું સેટિંગ કઈ રીતે કરવાનું હોય, કેવી રીતે દાંતો કાઢેલો છે, નાનો કપાસ હોય તો દાંતા કેવી રીતે હાંકવા, દાંતી કેવી રીતે હાંકવી, સાવ ઉગતો હોય એ કપાસમાં પણ આપણે હાંકી શકીએ છીએ, સાવ ધોર્યો ગુરુઓ ન હોય તો પણ આપણે હાંકી શકીએ છીએ. તો ખાસ એના સેટિંગ વિશેની વાત કરી દઈએ. તો ચાલો આપણે સેટિંગ જોઈ લઈએ. જો મિત્ર, જે આપણે ઉનાળે હાંકીએ છીએ આડીને ઊભીને દાંતી, આ એ દાંતી છે મિત્ર, જેથી કરી આપણી પાસે ટ્રેક્ટર હશે તો કોઈ ખોટા ખર્ચા દેવાના અથવા તો સાથી બનાવવાના સાથી લેવાનો પણ ખર્ચો છે નહીં. આપણી પાસે ટ્રેક્ટર હશે એટલા માટે દાંતી તો હશે જ. તો એમાં જ આપણે શું ફેરફાર કર્યો છે મિત્ર એ હું તમને ખાસ બતાવવાનો છું. નિંદામણ માટે બહુ જ ઉપયોગી છે. એમાં આપણે અહીંથી આ તમે જોઈ શકો છો, અહીંથી એક દાઢો એટલે કે આપણે જે વટલો દાઢો હોય એ કાઢી લીધો છે. આ બંને સાઈડના દાઢા છે. ત્યાર પછી બીજા દાંતા બધા જ છે, એટલે કે નવ દાંતા આપણે દાંતીમાં જે આવે છે એમાં એક દાંતો આપણે કાઢેલો છે, આઠે આઠ દાંતા એમણમ છે. હવે એનું કેવું રિઝલ્ટ છે એ પણ તમે જોઈ લ્યો. આપણે એક મૂકીને એક ચોપનની જારીમાં આકેલું છે, આ તમે જોઈ શકો છો.
છે તમને ઝૂમમાં બતાવી દઉં, ત્યાર પછી બીજું સેટિંગ સમજાવી દઉં. આ આપણી છે મૂકેલી આયર, જેમાં ધોરિયો રહી જશે, એક મૂકીને એક આકેલું છે. હવે આમાં આપણે દેશી જુગાડથી કઈ રીતે આને પારી ચડાવવાની છે અને મૂકેલી આયરને પણ આ જ રીતે કઈ રીતે હાંકવાની છે એ પણ હું તમને બતાવીશ. હવે મિત્ર, તમને વાત એ કરવી છે કે નાનો કપાસ હોય અથવા તો ધોરિયા બુરવાનો હોય, ખાલી પાટલામાં હાંકવું હોય, તો એના માટે થઈને શું કરવાનું? જો સાવ ધોરિયો ન બુરવો હોય તો હજી આ બે દાઢા આપણે છે એ કાઢી લેવાના છે, એટલે કે બે સાઈડ ત્રણ ત્રણ આંકવાના છે. હજી આ બે કાઢી લેવાના છે, ત્રણ આંકવાના આ સાઈડ, ત્રણ આંકવાના આ સાઈડ, વટલા ત્રણ કાઢી લેવાના છે. સાવ ધોરિયો બુરશે નહીં, જેનો હું તમને, મારી પાસે છે વિડીયો એક, હું તમને એ પણ હું બતાવી દઉં છું, એ પણ હું તમે જોઈ લેજો. ત્યાર પછી આપણે આ એક દાઢો કાઢીને મેં તમને બતાવ્યું. હવે કપાસ થોડોક મોટો થઈ ગયો, એટલે કે 4-6 પાનની આડે ગાળેમાં છે, તો એક દાઢો કાઢી નાખવાનો છે, એટલે કે એક વટલો ને એક સાઈડનો, એટલે કે બે દાઢા કાઢી નાખવાના છે. બે દાઢા કાઢશો એટલે જગ્યા વધી જશે, એક સાઈડ ટ્રેક્ટર હાંકવાનું રહેશે, જેથી કરી માપના ધોરિયાને કડું ભાંગશે, ધોરિયો જે કપાસના છોડવો છે એની માથે પડશે નહીં કાંઈ પણ. પણ આ વસ્તુ બહુ સહેલી છે, ખોટું ખર્ચા વગરનું છે, કોઈ લાંબો ખર્ચો નથી, ઘરનું ટ્રેક્ટર હોય એને કોઈ ભાડા દેવાની જરૂર નથી, અને કામ સારું થાય છે. એટલા માટેથી આ વિડીયો મેં શેર કર્યો છે, હું અનુભવું છું અને હું વર્ષો વર્ષ આ રીતે હાંકું છું, મને બહુ સારું એવું રિઝલ્ટ મળે છે. સેજ વરાપ વધારે થવા દેવી પડે છે, પરંતુ રિઝલ્ટ મને સારું એવું મળે છે, કે જેથી કરી ઓછા હાથીમાં મારે કામ સારું અને જાજુ અને ઝડપથી થાય છે. એટલા માટે હવે ત્રણે ત્રણ દાઢા કાઢીને હાંકવાનું સેટિંગનો એક વિડીયો છે, એ પણ તમે જોઈ લ્યો છે. જો મિત્ર, આમાં ત્રણ દાઢા કાઢીને બે સાઈડ ત્રણ ત્રણ જ હાંકેલા છે, આ ધોરિયાની પારી પણ તમે જોઈ શકો છો, એમનેમ છે. જો આમાં કપાસ બરી ગયો છે એના માટેથી સોંપેલું છે, પણ આપણે જ હાંક્યું છે. આ સાઈડ કપાસ છે એ 4 પાંદે છે, એ પણ તમે જોઈ શકો છો. બંને સાઈડની જે પારી છે એક કઈ પારીને કાંઈ થયું નથી, જેથી કરી આજે આમાં પાણી પણ હાંકી શકાશે. અને પાટલું છે એમાં હાલી ગયું છે, તમે જોઈ શકો છો. જો આજે કપાસ મિત્ર ઝૂમમાં બતાવું તમને, હજી ઉગે છે. અહીંયા હજી કોટો કાઢે છે, પણ આ રીતનો પણ કપાસ હોય તો પણ આપણે હાંકી શકીએ છીએ. એટલા માટે મેં આ વિડીયો તમારી સામે શેર કર્યો છે. તો મિત્ર, આજનો વિડીયો હવે લાંબો ન કરતા, આવતો વિડીયો પાછો દેશી જુગાડનો છે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી, થોડોક સાથ અને સહકાર આપવા વિનંતી, જેથી કરી અવનવા વિડીયા તમારી સામે શેર કરવાની અમને મજા આવે, અમને આગ્રહ રહીએ. છતાં તમારે કેવા વિડીયા જોઈ છે એની જરૂરથી કોમેન્ટ કરજો, એ પણ વિડીયા અમે તમારી માટે થઈને બનાવશું. તો આજનો વિડીયો લાંબો ન કરતા આજનો વિડીયો અહીંયા હું પૂરો કરું છું.